બે માં આગળના દાખલા જોઈશું સ્વાધ્યાય તેર પોઈન્ટ બે નો દાખલા નંબર એક અને દાખલા નંબર બે ના કમ્પ્લીટ કર્યો હતો આજના લેક્ચરની અંદર આપણે દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર જોઈશું બંને દાખલાની અંદર આપણને બહુલક્ષ શોધવાનો કીધેલો છે બંને દાખલા એકદમ સિમ્પલ છે વિડીયોનો પૂરો અંત સુધી જોજો હું તમને ગેરંટીથી કહું છું કે આજનો વિડીયો જોયા પછી તમને આખો દાખલા નંબર ત્રણ અને ચાર કમ્પ્લીટ મોઢે આવી જશે તો વિડીયોનો પૂરો અંત સુધી જોજો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો સો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે સૌ પ્રથમ જોઈએ દાખલા નંબર ત્રણ કે જેની રકમની અંદર આપણે ઉપર તો બહુ બધું આપેલું છે પણ એનું કોઈ જ કામ નથી આપણે નીચે કીધેલું છે કે એનો બહુ લક્ષ શોધો તથા મધ્યક શોધો બરાબર કોઈ બી માહિતીની અંદર આપણને કે આનો મધ્યક શોધો મતલબ આપણે એટલું યાદ રાખવાનું કે મધ્યક શોધવાનું છે અને આપણને ગમે તે કીધું કુટુંબના માસિક ખર્ચનો બહુ લક્ષ શોધો ગમે તેને શોધવાનું શોધવાનું આપણે મૂળ ટોટલ શોધવાનું શું છે બહુ લખ એટલે ઉપરનું બધું નકામું આપેલું છે આપણે જે માહિતી આપેલ છે નીચે બે કોષ્ટક આપેલા રહે એનું આપણે શું શોધવાનું છે બહુલક શોધવાનું છે તો સૌથી આપણે શું દોરીએ એનું કોષ્ટક દોરી દઈએ તમારે એક્ઝામની અંદર કોષ્ટક દોરવાની જરૂર નથી બરાબર કર્યો આપણો દાખલા નંબર ત્રણ એનું અહીંયા આપણને શું આપેલું છે કોષ્ટક આપેલું છે બરાબર આપણે સૌ તમે શું કરીએ કોષ્ટક ઉપરથી બહુ લખ વર્ગ નક્કી કરી દઈએ અને બાકીની બધી જ કિંમતો લખી દઈએ એના પછી આપણો દાખલો સ્ટાર્ટ કરીએ બરાબર તો પહેલા નંબરની અંદર આપણે ખબર છે બહુ વર્ગ કેવી રીતના નક્કી કરવાનો આ પહેલા નંબરમાં આપણે જે ખાનું આપેલું છે એ ખાનું કોનું છે હંમેશા વર્ગનું ખાનું છે અને બીજું ખાનું હંમેશા કોનું હશે આવૃત્તિનું છે બરાબર પહેલા નંબરની અંદર આપણી નજર જોવી જોઈએ આવૃત્તિ ઉપર અને આવૃત્તિની અંદર પણ મહત્તમ આવૃત્તિ ઉપર આપણે અહીંયા આવૃત્તિ કહીએ આપણે ચોવીસ ચાલીસ તેત્રીસ અઠ્યાવીસ ત્રીસ બાવીસ સોળ અને સાત એની મહત્તમ આવૃત્તિ કઈ છે તો ક્યાં ચાલીસ તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો બૌલક વર્ગ કમ્પ્લીટ જે લોકો આપણા વિડીયો જોવો છે એમનો દાખલો એકદમ સરળતાથી સિમ્પલ રીતે આવડતી જશે હું તમને ગેરંટી કહીશું બરાબર તો મહત્તમ આવૃત્તિ સત્યાલીસ મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ કહેવાશે આપણો બૌલક વર્ગ મહત્તમ આવૃત્તિ સત્યાલીસ મહત્તમ આવૃત્તિ સત્યાલીસ ચાલીસ વાળો વર્ગ કયો થશે પંદરસોથી બે હજાર ચાલીસ વાળો વર્ક બે હજાર બે હજાર બૌલક વર્ગ કમ્પ્લીટ ખબર પડી ગઈ તો આપણે પહેલો દાખલો સ્ટાર્ટ કરવાનો એક્ઝામની અંદર જેવી લખવાનું સ્ટાર્ટ કરીએ પહેલી લાઈન જ લખવાની આપેલ માહિતીનો બૌલક વર્ગ કયો છે એવું તો આપણે સ્ટાર્ટ કરીએ પહેલી લાઈન લખીશું કે આપેલ માહિતીનો બૌલક વર્ગ આપેલ માહિતીનો બહુલક વર્ગ આપેલ માહિતીનો બહુલક વર્ગ કેટલો મળ્યો આપણને પંદરસો થી બે હજાર છે પંદરસો થી બે હજાર છે કઈ ત્યાં નક્કી ખબર પડી ગઈ આપણે જે આવૃત્તિ આપેલી હોય એનાથી મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણું કહેવાશે બહુલક વર્ગ આપણે ફરીથી સમજાવી દઉં આપણે આવૃત્તિ અહીંયા કઈ આપેલી હતી ચોવીસ આ બધી આવૃત્તિ આપેલી હતી એનાથી મહત્તમ આવૃત્તિ કઈ છે ચાલીસ તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણો બહુલક વર્ગ મહત્તમ આવૃત્તિ ચાલીસ એનો વર્ગ એટલે શું કહેવાશે પંદર સુધી બે હજાર જે આપણો શું થશે બહુલક વર્ગ કમ્પ્લીટ આપણે બધી કિંમતો લખીએ તો ડાયરેક્ટ બધી કિંમતો માટે પહેલા નંબરની અંદર આવશે એલ એર એટલે શું કહેવાય છે બહુલક વર્ગની અધા સીમા વર્ષ વર્ગ છે પંદરસો થી બે હજાર એની અધા સીમા એટલે મતલબ પંદરસો બે હજાર શું ઉર્ધ્વ સીમા પંદરસો કહેવાશે એની અધા સીમા તો પંદરસો શું કહેવાશે અધા સીમા તો બૌલક વર્ગની અધા સીમા એટલે થશે પંદરસો કમ્પ્લીટ એના પછી આપણે જોઈએ એચ જે શું કહેવાશે વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલા શોધવાની ઉર્ધ વર્ષી માં માઇન અસિમા પાછા નામાંથી આગનાને બાદ કરી દેવાનું કે આપણે શું થશે વર્ગ લંબાઈ મતલબ અન્ય વચ્ચેનો ડિફરન્સ પંદરસો ને બે હજાર વચ્ચે ડિફરન્સ કરેલા છે આપણને ખબર પડશે પાંચસો નો ડિફરન્સ છે આપણે કેટલા શોધવાનું પાછા ના થી આગના બાદ કરે બે હજાર માઇનસ પંદરસો એટલે શું વચ્ચે પાંચસો તો એ જ આપણો થશે વર્ગ લંબાઈ પાંચસો કમ્પ્લીટ પછી આવશે એફ વન એના પછી આવશે એફ ઝીરો અને પછી આવશે એફ ટુ આ ત્રણે ત્રણ એકદમ સરળ અને સિમ્પલ છે આપણે કોના પરથી આવૃત્તિમાંથી શોધવાનો છે બરાબર આપણે અહીંયા આવૃત્તિ આપેલી છે બરાબર હવે માસિક ખર્ચ આપણે જે વર્ગ આપ્યો એ ભૂલી જઈએ મહત્તમ આવૃત્તિ છે ચાલીસ જે મહત્તમ આવૃત્તિ હોય એફ વન મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃત્તિ એફઝીરો મહત્તમ આવૃત્તિની નીચેની આવૃત્તિ એફ ટુ સિમ્પલ સરળ છે બરાબર એફ વન મહત્તમ આવૃત્તિ આપણી ચાલીસ છે જે મહત્તમ આવૃત્તિ હોય એ આપણું એફ વન એફ વનના પહેલાં શું આવે એફ ઝીરો તો એફ વનના પહેલાવાળી આવૃત્તિ એફઝીરો એફ વનના પછી હવે એફ તો એફ વનની નીચેવાળી એફ ટુ કમ્પેર ખબર પડી ગઈ એફ વન એટલે મહત્તમ આવૃત્તિ જે છે ચાલીસ એના ઉપરની આવૃત્તિ એટલે એફ ઝીરો એફ વન ના નીચેની આવૃત્તિ મતલબ એફ ટુ બરાબર તો તેત્રીસ શું થશે આપણું એફ ટુ થશે ચાલીસ થશે એફ વન અને ચોવીસ થશે એફ ઝીરો કમ્પ્લીટ સિમ્પલ છે સરળ આવડી જશે મહત્તમ આવૃત્તિ એફ વન એફ વન ઉપર આવશે એફઝીરો એફ વન ના નીચે આવશે એફ બરાબર આપણે બધી જ માહિતી આપેલી છે કમ્પ્લીટ સિમ્પલ તો અહીંયા આપણે લખીશું કઈ એફ વન બરાબર શું થશે ચાલીસ પછી એફ ઝીરો થશે આપણી પાસે ચોવીસ અને એફ કેટલા થશે એફ બરાબર તેત્રીસ બધી જ કિંમત મળી ગઈ આપણે શું કરી ડાયરેક્ટ બૌલકનું સૂત્ર મૂકીએ અને એની શું કરી બધી જ કિંમતો મૂકીએ તો સ્ટાર્ટ કરીશું લખીશું પહેલા નંબરમાં સૂત્ર ગુણ્યા શું આવશે એચ કમ્પ્લીટ તો બરાબર એલ ની કિંમત કેટલી છે આપણી પાસે પંદરસો તો પંદરસો એમના એમ પ્લસ કૌશની અંદર શું આવશે એફ વન માઇનસ એફ ઝીરો એફ વન किलो છે ચાલીસ માઇનસ એફ ઝીરો છે ચોવીસ નીચે આવશે ટુ એફ વન તો ટુ એમના એમ એફ વન ચાલીસ બને છે ગુણાકારમાં છે બે ગુણ્યા ચાલીસ ટુ એફ વન મતલબ બે અને ચાલીસ બને ગુણાકારમાં આવશે માઇનસ એફ ઝીરો કિલો આપણી પાસે ચોવીસ અને માઇનસ એમના એમ એફ ટુ કિલો આપણી પાસે તેત્રીસ કમ્પ્લીટ બધી કિંમતો મૂકી દીધી અને ગુણા એચ કિલો આપણી પાસે અહીંયા પાંચસો ડન આપણે શું કરીએ ચોવીસમાંથી સોરી ચાલીસમાંથી ચોવીસ ના કરીએ તો બરાબર પંદરસો એમના એમ પ્લસ ચાલીસ ચોવીસ એટલે શું થશે સોળ નીચે શું આવશે બે ગુણ્યા ચાલીસ મતલબ ચાલીસ શું થશે એસી અને માઇનસ અહીંયા શું થશે માઇનસ ચોવીસ માઇનસ તેત્રીસ બંનેના ચિહ્નો સરખા છે તો શું થશે સરવાળો પણ ચિહ્ન કયો હશે માઇનસ તો ચોવીસના તેત્રીસ થશે સત્તાવન અને માઇનસ ઓલરેડી એમના એમાં છે તો માઇનસ સત્તાવન કમ્પ્લીટ ત્રીસના વીસ થશે પચાસ ચાર ચારના ત્રણ સાત પચાસના સાત સત્તાવન સિમ્પલ છે બરાબર ઉપર થશે સોળ અને નીચે થશે વીસ દુ ચા સોરી ચાલીસ દુ એસી અને માઇનસ ચોવીસ માઇનસ તેત્રીસ થશે માઇનસ સત્તાવન અને ગુણ્યા જે પાંચસો રહે એને આપણે એમના એમ રાખીએ સિમ્પલ તો બરાબર પંદરસો એમના એમ અહીંયા આપણે કરીશું પ્લસ એમના એમ પાંચસો ગુણ્યા સોળ સોળ પંચા થશે એસી સોળ પંચા એસી અને પાંચસોના બે ઝીરો એમના એમ તો બે ઝીરો ના એમ બરાબર તો શું મળ્યું સોળ ગુણ્યા પાંચસો આપણને મળ્યા આઠ હજાર હવે નીચે એસી માઇનસ સત્તા શું થશે ત્રેવીસ કમ્પ્લીટ હવે આપણે શું કરીશું ડાયરેક્ટ અહીંયા ત્રેવીસના દસા પણ લઈ શકાય અને ડાયરેક્ટ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ પણ કરી શકાય તો આઠ હજાર ભાગ્યા ત્રેવીસ જેવી જોઈએ સિમ્પલ પડશે આપણે બધાની અંદર ભાગાકાર તમને કરતા શીખવાડી લીધો છો તમને તો સરળતાથી આવી જશે ભાગાકાર કરતાં શું કરવાનું આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કરવાનું બરાબર તો એની અંદર સ્ટાર્ટ કરીશું આપણને એનો જવાબ કેટલો મળશે ત્રણસો સુડતાળીસ પોઈન્ટ ત્રાસી ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ત્યાં કમ્પ્લીટ સિમ્પલ ભાગાકાર છે આપણે આગળના લેક્ચરમાં શીખવાડેલું છે કેવી રીતના ભાગાકાર કરવો બધા લાખની અંદર શીખવાડેલું છે બરાબર તો આપણે શું કરીશું આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કરીશું તો પહેલા નંબરમાં આવશે પંદરસો રે એમના એમ પ્લસ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ એટલે આપણને જવાબ શું મળશે ત્રણસો પોઈન્ટ કમ્પ્લીટ પંદરસો ને ત્રણસો થશે અઢારસો સુડતાળીસ સિમ્પલ સરવાળો છે તો શું મળશે આપણને અઢારસો સુડતાલીસ હું તમને સરવાળો બતાવી દઉં આપણને બહુલક મળી ગયો ઝેડ સરવાળો કેવી કરવાનો આપણને છે પંદરસો અને આપણને કેવો મળ્યું ત્રણસો તો ત્રણસો તો અહીંયા પણ પોઈન્ટ બે લખી દેવાના સરવાળો કરવાનો ત્રણ ઝીરો ત્રણ સોરી ત્રણ પછી 8 ના ઝીરો આઠ પોઈન્ટ નીચે પોઈન્ટ ના 0 ઝીરો સાત ચાર 0 4 ચાર પાંચના ત્રણ થશે આઠ અને એક એમ અઢારસો એમ 1847.83 1847.83 સિમ્પલ સરવાળો છે બરાબર ભાગાકાર પણ સિમ્પલ છે આપણે ઓલરેડી આગળ બહુ બધા ભાગાકાર જોયા તમને આવડતા જ હશે સિમ્પલ છે બરાબર તો આપણે શું કર્યું દાખલા નંબર 3 ની અંદર બોલક મળી ગયો અઢારસો ફરીથી આપણે ખુદ દાખલો એક વખત રિવાઇસ કરી દઈએ પહેલાં મંદિર શું શોધવું પડશે આપેલ માહિતીનો બૌલક શોધવો પડશે બૌલક રીતના શોધવાનું આપણને બીજું જે ખાનું આપેલું હોય આવૃત્તિનું બરાબર આવૃત્તિની અંદર જે મહત્તમ આવૃત્તિ હોય મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ આપણે ફરીથી આની અંદર જોઈએ આપેલ આવૃત્તિ આવૃત્તિની મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ મહત્તમ આવૃત્તિ ચાલીસ એનો વર્ગ એટલે પંદર સુધી બે હજાર તો આપેલ આવ મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ એ આપણે કહેવાશે બૌલક વર્ગ કમ્પ્લીટ બૌલક વર્ગ નક્કી થઈ જાય એના પછી આપણે શું કરવાની બધી કિંમતો લખી દેવાની કિંમતોની અંદર પહેલા આવશે એલ એન એટલે જે બૌલક વર્ગ હોય પંદરસો થી બે હજાર એની અધામાં એની અધશીમાં એટલે પંદરસો પછી એચ મતલબ બંને વચ્ચે એનો ડિફરન્સ પાછાના પછી આગળના બાદ કરીએ માં માઇનસ અધશીમાં કમ્પ્લીટ પછી એફ આપણે જે મહત્તમ આવૃત્તિ આપેલી હોય એ જેને શું કહેવાય જે ચાલીસ હતી એને કહેવાશે એફ મહત્તમ આવૃત્તિ કેવાશે એફ વન આપણે બીજી રીતના શું કહી શકાય બૌલક વર્ગની આવૃત્તિ બૌલક વર્ગ કેટલો છે પંદર સુધી બે હજાર એની આવૃત્તિ ચાલીસ પણ સિમ્પલ રીતના કહેવાય મહત્તમ આવૃત્તિ વર્ગ મહત્તમ આવૃત્તિ સોરી શું કહેશે મહત્તમ આવૃત્તિ આપણી એફ વન મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃત્તિ એફઝીરો મહત્તમ આવૃત્તિની નીચેની આવૃત્તિ એફ એફ વન એફીરો એફ ટુ સિમ્પલ આવે ઝીરો વન ટુ સરળતાથી આવી જાય બરાબર પછી આપણે બધી કિંમતો લખી દીધી અંદર મૂક્યું આખું સૂત્ર લખ્યું એના પછી બધી કિંમતો મૂકી સરળતાથી ભાગાકાર કરવાનો સરવાળો કરવાનો આપણે જવાબ મળી જશે ત્યાં કમ્પ્લીટ તો આપણે અહીંયા દાખલા નંબર ત્રણ શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આપણા દાખલા નંબર ત્રણની અંદર મધ્યક શોધવાનો પણ કીધેલો છે બરાબર તો હું તમને મધ્યનું કોષ્ટક બતાવી દો તમે દાખલો જાતે ગણી દેજો બરાબર આપણે મધ્યકની રીત કલી છે આની અંદર આપણે ડીઆઈ વાળી રીત કરી છે ધારેલા મધ્યકની રીત કમ્પ્લીટ તો આપણે આખું કોષ્ટક દોરેલું છે તમે આને ઉતારતા નહીં કોપી ના કરતા શું કરજો અને જાતે ટ્રાય કરજો પ્રેક્ટિસ કરજો તો જ તમને આવડશે બાકી બહુ જ તકલીફ પડશે એક્ઝામની અંદર બરાબર તો આ કોષ્ટક થઈ ગયું તૈયાર તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર એના પછી આને શું કર્યું ગણતરી કરીએ ડીઆઈ વાળી રીત લીધી મતલબ ધારેલા મધ્યક લીધી તો આપણે એનું સૂત્ર લખેલું છે બરાબર તો મધ્યક એક્સ બાર બરાબર તમને મળેલું છે છવ્વીસો બાસઠ પોઈન્ટ પાંચ સિમ્પલ દાખલો છે તમને જાતે જ આવડી જશે બરાબર આપણે મધ્યકના બહુ બધા ઘણા બધા દાખલા કરેલા છે બરાબર તો આપણો દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ થઈ ગયો જોઈએ દાખલા નંબર બરાબર શું નક્કી કરવાનું અંદર જે પહેલું ખાનું આપેલું હોય એ હંમેશા કોનું હશે વર્ગનું બીજું ખાનું હશે એ છે આવૃત્તિનું બરાબર કોના માટે બૌલક માટે તો પહેલા નંબરની અંદર આપણે બૌલક વર્ગ નક્કી કરવાનો આપેલ આવૃત્તિમાંથી મહત્તમ આવૃત્તિ ત્રણ આઠ નવ દસ ત્રણ ઝીરો ઝીરો બે મહત્તમ આવૃત્તિ કઈ થશે દસ તો મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ કયો થશે ત્રીસ થી પાંત્રીસ મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ ત્રીસ થી પાંત્રીસ એ શું થશે આપણું બૌલક વર્ગ કમ્પ્લીટ તો આની બૌલક વર્ગ કેટલો ત્રીસ થી આપણો થશે બૌલક વર્ગ તો પહેલી જ આપણે શું લખવાની આપેલ માહિતીનો વર્ગ છે બરાબર તો આપણો દાખલા નંબર ચાર સ્ટાર્ટ કરીએ પહેલી જ લાઈન લખી દઈશું અહીં આપેલ માહિતીનો બૌલક વર્ગ આપેલ માહિતીનો બૌલક વર્ગ આપેલ માહિતીનો બૌલક વર્ગ કયો થશે આપણને કયો મળ્યો ત્રીસ થી પાંત્રીસ છે બરાબર જે બૌલક વર્ગ મળી જાય પછી આપણે બધી જ કિંમતો લખી દે પહેલા નંબરમાં આવશે એલ એલ એટલે બૌલક વર્ગની અધાસીમાં બૌલક વર્ષ છે ત્રીસ થી પાંત્રીસ એની અધરસીમાં એટલે ત્રીસ ઉર્ધ વર્ગની અધીમા જે વર્ગ ઉર્ધ કમ્પ્લીટ પછી આપણે શોધીશું એફ વન મહત્તમ આવૃત્તિ તો આપણે જોઈ શકીએ મહત્તમ આવૃત્તિ આપણને કેટલી મળી અહીંયા આ છે મહત્તમ આવૃત્તિ દસ જે કહેવાય છે એફ વન મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃત્તિ એફઝીરો મહત્તમ આવૃત્તિની નીચેની આવૃત્તિ એફ ટુ કમ્પ્લીટ સિમ્પલ છે આ તમને આવડી જવું જોઈએ આપણા બહુ બધા દાખલા જોયા એક્ઝામ્પલ પણ જોયા અને સ્વાધ્યાય પણ જોઈએ છીએ બરાબર તો અહીંથી આપણે એફ ઝીરો એફ વન એફ ટુ ત્રણે ત્રણની કિંમત મળી ગઈ આપણે એ લખી દઈએ તો અહીંયા લખીશું કે આપણને એફ વન કેટલો મળ્યો દસ મળ્યો પછી એફ ઝીરો કેટલો મળ્યો નવ મળ્યો અને એફ ટુ આપણને કેટલો મળ્યો ત્રણ મળ્યો કમ્પ્લીટ બધી કિંમત મળી ગઈ તો સૂત્ર મૂકીશું સૂત્રની અંદર બધી કિંમત મૂકીએ એટલે જવાબ આવી જશે તો સ્ટાર્ટ કરીશું લખીશું કે બહુલક ઝેડ બરાબર આપણે સૂત્ર લખીશું તો બહુલક ઝેડ બરાબર સૂત્ર છે એલ પ્લસ કૌંસની અંદર આવશે એફ વન માઇનસ એફ ઝીરો ભાગ્યા ટુ ટાઈમ એફ વન

ત્રણ અને ગુણ્યા એચ એચ કર્યું છે આપણી પાસે પાંચ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું બરાબર તો અહીંયા ત્રીસ એમના એમ પ્લસ દસમાંથી નવ જાય એટલે એક અને નીચે ડાયરેક્ટ બાદ બાકી કરી દેવાનું નહીં દસ દુ થશે વીસ અને પછી માઇનસ માઇનસ ત્રણ માઇનસ મતલબ શું થશે માઇનસ બાર તો માઇનસ બાર કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ જોવાનું એક સ્ટેપ વધારે કરીશું તો કોઈ ચિંતા નહીં કરવાની પણ કમ્પ્લીટ ભૂલ ના પડે એ રીતના ગણવાનું અને ઉપર ગુણ્યા પાંચ એમના એમ રાખીએ તો બરાબર અહીંયા શું રહેશે ત્રીસ એમના એમ પ્લસ પાંચ ગુણે એકસો થશે પાંચ અને નીચે આપણી પાસે શું વધશે વીસમાંથી બાર મતલબ આપણી પાસે વધશે આઠ કમ્પ્લીટ આપણે શું કરવાનું આઠના લસા પણ લઈ શકાય પાંચ ભાગ્યા આઠ પણ કરી શકાય પાંચ ભાગ્યા આઠ એકદમ આપણને જવા મળી જાય તો ત્રીસ એમના એમ પ્લસ આપણે શું કરીએ પાંચ ભાગ્યા આઠ તમને કરીને બતાવીએ તો પાંચ ભાગ્યા આઠ ડાયરેક્ટ મેળ પડશે નહીં એટલે ડાયરેક્ટ શું મૂકી દેવાનું ઝીરો પોઈન્ટ મૂકી દેવાનું અહીંયા એક ઝીરો મૂકીશું પછી થશે આઠ એક આઠ દુ સો આઠ ત્રીસ ચોવીસ આઠ ચોક બત્રીસ આઠ પોઈન્ટ ચાર ચાલીસ આઠ પંચાતાલીસ પછી આવશે તો આઠ છીસરો આઠ દુ સોળ ચાર વધશે ઝીરો મૂકીશું આઠ પંચા ચાલીસ કમ્પ્લીટ સિમ્પલ જવાબ મળી ગયો આપણને ડબલ ઝીરો શું મળ્યું પોઈન્ટ છસો પચીસ તો પાંચ ભાગ્યા આઠ આપણને શું મળી ગયું પોઈન્ટ છસો પચીસ બરાબર તો એની જગ્યાએ આપણે મૂકીશું પોઈન્ટ છસો પચીસ હવે ત્રીસ પ્લસ પોઈન્ટ છસો પચીસ તો ત્રીસ પોઈન્ટ છસો પચીસ સિમ્પલ છે સરવાળો તો ત્રીસ પોઈન્ટ છસો ને હું તમને સરવાળો ફરીથી એક વખત બતાવી દઉં શું આપેલો છે ત્રીસ પ્લસ પોઈન્ટ છસો તો શું આવશે 0.625 પોઈન્ટ છસો ને પચીસ તો ત્રીસ પૈસા આપણે પોઈન્ટ પોઈન્ટ નીચે પોઈન્ટ રાખવાનું બરાબર હંમેશા પોઈન્ટની નીચે પોઈન્ટ રાખવાનું બંનેનો સરવાળો કોણ છે તો પાંચ ને ઝીરો પાંચ બે ને ઝીરો બે છ ને ઝીરો છ પોઈન્ટની નીચે પોઈન્ટ ઝીરો 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 ત્રણ ને એક ત્રણ સોરી ત્રણને અહીંયા ઝીરો જ આવશે તો ત્રણ થશે તો ત્રીસ છસો પચીસ શું મળ્યું આપણને સરવાળો ત્રીસ તો ત્રીસ પોઈન્ટ છસો પચીસ આપણો સરવાળો મળી ગયો જે શું આપણો બૌલક ઝેડ સિમ્પલ દાખલો હતો એકદમ સરળતાથી આવડી જાય ભાગાકાર પણ સિમ્પલ હતો સરવાળો પણ સિમ્પલ હતો તો આ દાખલાની અંદર આપણો બૌલક ઝેડ બરાબર શું મળ્યો ત્રીસ પોઈન્ટ છસો પચીસ તો આપણો દાખલા નંબર ચાર પણ શું થઈ ગયો અહીંયા કમ્પ્લીટ થઈ ગયો ફરીથી એક વખત આપણે એને રિવાઇસ કરી દઈએ પહેલા નંબરની અંદર આપણે શું કરવાનું મહત્તમ આવૃતિવાળો વર્ગ લેવાનો મહત્તમ આવૃત્તિ દસ એનો વર્ગ હતો ત્રીસ થી પાંત્રીસ જે શું કહેવાય છે આપણો બૌલક વર્ગ તો પહેલી લાઈન લખવાની આપેલ માહિતીનો બૌલક વર્ગ ત્રીસ થી પાંત્રીસ છે પછી બધી કિંમતો શું આવડી જશે પહેલા નંબરમાં આવશે એલ એલ એટલે બૌલ પરની અધ્યસીમાં એચ એટલે બની વચ્ચેનો ડિફરન્સ પાછળમાંથી આગળના બાદ એટલે કદાચમાં માઇન અદશીમાં પાંત્રીસ માઇનસ ત્રીસ મતલબ પાંચ એફ વન એટલે મહત્તમ આવૃત્તિ એફ ઝીરો મહત્તમ આવૃત્તિની ઉપરની આવૃતિ એફ ટુ મતલબ મહત્તમ આવૃત્તિની પાછળની આવૃત્તિ થતો નીચેની આવૃત્તિ આપણે બધી કિંમત મળી ગઈ સૂત્ર મૂક્યું બધી કિંમત મૂકી સરળતાથી આપણને બૌલક્ષ ઝેડ બરાબર શું મળી ત્રીસ પોઈન્ટ છસો પચીસ કમ્પ્લીટ આપણો દાખલા નંબર ચાર શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો આની અંદર પણ આપણને મધ્યક શોધાનું કીધેલું છે તમે જાતે ટ્રાય કરજો ના ફાવો તો આની અંદર શું કરજો એકવાર આને રિવાઇઝ કરજો બરાબર આને એકવાર પ્રેક્ટિસ કરજો જાતે દાખલો આવડી જશે એવો સિમ્પલ દાખલો છે પહેલા નંબરની અંદર આપણે આનું બનાવવાનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો બરાબર તમને સરળતાથી આવડી જશે એવો સિમ્પલ દાખલો છે બરાબર અને પહેલાંથી કહું હજી પણ કહું છું અને કોપી કરવાનું ટ્રાય ના કરતા જો કોપી કરશો તો તમારું જ નુકસાન છે બરાબર જેટલી વધારે કોપી કરશો એટલું એક્ઝામની અંદર વધારે તકલીફ પડશે તો જાતે ટ્રાય કરજો મધ્યકના દાખલા ના વળતા હોય તો આપણે બહુ બધા મધ્યકના દાખલા ઉદાહરણના સ્વાધ્યાયના બધા દાખલા કરેલા છે બરાબર એ સિવાય આપણે લેક્ચર નંબર ટુ ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર આપણે લેક્ચર નંબર ટુ કે જેની અંદર ત્રણે ત્રણ રીતથી આપણે મધ્યક કેવી રીતના શોધવો એ આપણે શીખવાડેલું છે બરાબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લે લિસ્ટની લિંક પણ જશે તમે એના ઉપર ક્લિક કરશો એટલે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર એની પ્લે લિસ્ટ ખુલશે એને અંદર આપણે બીજું જ લેક્સર છે કોઈ પણ રીતે મધ્ય કેવી રીતના શોધો મધ્યક શોધવાની ત્રણ રીત છે આપણા ત્રણે ત્રણ રીતની માહિતીનું મધ્યક તમને શોધતા શીખવાડેલું છે બરાબર જો તમે એ વિડીયો જોઈ લેશો તો હું તમને ગેરન્ટી થી કહું છું કે મધ્યકનો કોઈ બી દાખલો છે તમને સરળતાથી આવડી જશે તો તમે એ વિડીયો મધ્યકનો જોઈ લેજો જો તમને મધ્યક શોધતા સેચ પણ નથી આવડતું તો બરાબર તો આટલા લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો દાખલા નંબર ત્રણ અને દાખલા નંબર ચાર બે દાખલા કમ્પ્લીટ કર્યા બરાબર આના પછીના લેક્ચરમાં આપણે દાખલા નંબર પાંચ અને છ કમ્પ્લીટ કરી દઈશું એટલે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે કમ્પ્લીટ થઈ જાય પછી આપણે જઈશું મધ્યસ્થ તરફ બરાબર તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ આશા રાખું છું કે તમને દાખલા નંબર ત્રણ અને ચારમાં કમ્પ્લીટ ખબર પડી ગઈ છે જો ખબર પડી હોય તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ